राजकोट જિલ્લાના ધોરાજી આરએનબી હસ્તકના રોડ રસ્તાના કામ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આરએનબી હસ્તકના રોડના કામમાં પાણીની પાઇપલાઇન અને ભૂગર્ભ ગટરની કુંડીઓ તૂટી જવા બાદ રિપેરિંગ ખર્ચ નગરપાલિકાએ સ્વભંડોળમાંથી ફાળવી દેતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। નગરપાલિકાએ રોડ રસ્તાના કામ દરમિયાન ભૂગર્ભ ગટરની લાઇન અને પાણીની પાઇપલાઇનના રિપેરિંગ ખર્ચ માટે ફાળવેલા 10 લાખ રૂપિયા જેવી જંગી રકમનો ઠરાવ રદ કરવા આવેદન આપ્યું હતું। જો ઠરાવ તાત્કાલિક રદ નહીં થાય તો જલદ આંદોલનની કોંગ્રેસ ચીમકી ઉચ્ચારી છે। આજરોજ ધોરાજી શહેર ખાતે આરએમબીનો જે નવો રોડ બની રહ્યો છે તેમાં નીચે જે યુટિલિટી તૂટે છે પાણીની પાઇપલાઇનને ભૂગર્ભ ગટરને તે આરએમબીના રોડમાં ધોરાજી નગરપાલિકાના અધિકારીશ્રીઓ દ્વારા સ્વભંડોળમાંથી જે ખર્ચ કરવાની જે વાત છે તે વાતનો અમે વિરોધ કરવા માટે, કારણ કે આરએમબીનો રોડ બનતો હોય તો નગરપાલિકાને એમાં કંઈ પૈસા વાપરવાના હોતા નથી। તેમ છતાં કોન્ટ્રાક્ટરને બચાવવા માટે જે આ નિર્ણય લીધો છે તે તદ્દન ગેરવ્યાજબી છે। ધોરાજી નગરપાલિકાનું સ્વભંડોળની હાલત ખરાબ છે, તેમ છતાં આ નિર્ણય લીધેલ છે। ભવિષ્યમાં આની અસર સીધી લાઇટ અને પાણીની બધી વ્યવસ્થા ઉપર પડશે, કારણ કે પરિસ્થિતિ સ્વભંડોળ હોય નહીં અને આમાં જો 10 લાખ જેવી રકમ વાપરી નાખે તો આવનારા દિવસોમાં પ્રજાને ખૂબ તકલીફ પડશે। અને આ વિશે મેં આજે આવેદન આપ્યું છે, જો આમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અમે પ્રજાને સાથે રાખી આંદોલનાત્મક કાર્યક્રમો કરીશું જેની નોંધ લેવી। ધોરાજી શહેરની અંદર હાલમાં સ્ટેટ હાઈવે પસાર થાય છે, એ સ્ટેટ હાઈવેનું નવીનીકરણની કામગીરી ચાલુ છે, જેનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે। આ કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એમાં નગરપાલિકાની જે ભૂગર્ભ ગટર પાણીની લાઇનો અને ટેલિફોનની લાઇનો જે પણ કાંઈ તૂટે છે એ રિપેરિંગ કરવાની જવાબદારી આમ તો કમ્પલસરી કોન્ટ્રાક્ટરની જ હોય છે, પરંતુ આ ટેન્ડરની અંદર સમાવેશ કરવામાં આવ્યો નથી, જેને કારણે નગરપાલિકા ઉપર આ ભારણ નાખવામાં આવ્યું છે। નગરપાલિકાના વહીવટદાર દ્વારા આશરે 10 લાખ રૂપિયા જેટલો ખર્ચ નગરપાલિકાના સ્વભંડોળમાંથી મંજૂર કરવામાં આવ્યો છે, જ્યારે ધોરાજી શહેરની અંદર નગરપાલિકા હસ્તકના કામો, લાઇટ રિપેરિંગના કામો, પાણી નળ પાણી કનેક્શનના કામો, જે કામો હોય સ્વભંડોળમાંથી કરવાના હોય છે, જેને બદલે આ રોડ પાછળ જે ખર્ચ થાય છે એ ખર્ચ ફાળવવામાં આવ્યો છે, જેથી નગરપાલિકાની સ્થિતિ હાલ પણ ખરાબ હોય, જેને કારણે આ સ્વભંડોળ વાપરવાની જે છૂટ આપી છે એ ખરેખર યોગ્ય નથી, જેને લઈને આજરોજ અમોએ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે કે આ નાણાં છે એ નગરપાલિકાના લોકોના પરસવાની કમાણીના નાણાં છે અને નગરપાલિકા હસ્તકના જે કામો હોય એ કરવા પાછળ જ વાપરવાના હોય છે। જ્યારે આ ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રાક્ટર અને જે કાર્યકર છે એને બચાવવા માટે, એને લાભ ખટાવવા માટે આવો કારસો કરવામાં આવ્યો છે એવું અમને લાગી રહ્યું છે, જેથી અમે આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી અને આ નાણાં રિકવર કરવામાં આવે એવી માગણી કરેલ છે।